નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં ગીરના જંગલોમાં ગેરકાયદે ચાલતા સિંહ દર્શનને મામલે થયો છે મોટો ખુલાસો અને ખેડૂતોની પડતર માંગણીઓને પગલે કરી રહ્યા છે આંદોલન. ભારતમાં 4.5 વર્ષમાં પ્રથમ વખત RBI રેપો રેટ 6.25% વધાર્યો છે અને કેન્દ્રીય મંત્રાલયે PSLV અને GSLV માટે ₹10,900 કરોડની મંજૂરી આપી છે. કેનેડામાં PM ટ્રુડોએ પાઇપલાઇન બનાવવા માટે રાજકીય ટેકો જોખમમાં મૂકવા તૈયાર છે અને FBIના ભૂતપૂર્વ ડિરેક્ટર 2019ની ફેડરલ ચૂંટણીમાં રશિયાના દખલની ચેતવણી આપી છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Welcome to the Field Fresh Supermarket. One-stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગીરના જંગલોમાં ગેરકાયદે ચાલતા સિંહ દર્શનને કારણે વન વિભાગ સાબદુ થયું છે, જેને લઈને રાજ્યના ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે આવી ઘટનાઓને અટકાવવા સખત પગલાં લેવામાં આવશે. હાલ ખેડૂતો ખાસ્સા રોષે ભરાયા છે અને તેમણે પોતાની પડતર માંગણીઓને કારણે આંદોલનનું શસ્ત્ર અપનાવ્યું છે, જેના અંતર્ગત ખેડૂતો 3 દિવસીય હડતાલ પર ઉતરવાના છે, જેની જાણકારી વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપી અને કહ્યું કે ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે તો BJPને જડમૂળમાંથી સફાયો કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે આણંદના મુલાકાતે પહોંચ્યા. તેમની આગતા સ્વાગતા માટે તેમના રસ્તામાં આવનારા લોકોના મકાનોને હટાવવામાં આવ્યા અને રસ્તાઓને પણ ચોખ્ખા ચણક બનાવી દેવાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ એક રેલી યોજી. આ રેલીમાં 7,000થી વધુ કર્મચારીઓ જોડાયા અને કામદારોનું શોષણ બંધ કરોના બેનરો સાથે દેખાવ કર્યો. રાજ્યના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ માવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ રણવીર મિશ્રા તરીકે આપી છે. આ વાતની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી. નર્મદા નદીના પટ પર મીઠું પથરાઈ જવાને કારણે દહેજ અને આસપાસના ઉદ્યોગો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે, પરંતુ સાથે ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. દર 15 દિવસે પૂનમની ભરતી આવે અને તેમાં ખેંચાઈને આવે છે મીઠું, જેના કારણે બોરના પાણી પણ ખારા થઈ ગયા છે, જેથી મીઠા પાણીના અભાવમાં ઉદ્યોગો ભાંગી પડ્યા છે. ખાનગી શાળાઓની મનમાની અને આડેધડ વસૂલ કરવામાં આવતી ફીઝની અસર આ વર્ષે સુરતમાં જોવા મળી રહી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી કાઢીને સરકારી શાળામાં દાખલ કરી રહ્યા છે. સુરત મહાપાલિકાની શાળામાં એક જ દિવસે 850થી વધુ ફોર્મ્સ આવવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રહેતા મરાઠી ભાષીઓએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો દિવસ ધૂમધામથી ઉજવ્યો. મહારાજના રાજ્યાભિષેકને 344 વર્ષ પૂરા થવા નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં બાળકોથી માંડીને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો. ભારતમાં ક્રિકેટનું અનેરું મહત્વ છે, જોકે દિવ્યાંગોની ક્રિકેટને ખાસ મંચ મળતું નથી. આ જ કારણ છે કે સુરતમાં દિવ્યાંગો માટે ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડથી આવેલી દિવ્યાંગોની ટીમોએ ભાગ લીધો અને તેમને પ્રોત્સાહન તરીકે રોકડ રકમ તથા ટ્રોફી આપવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બીટ પ્લાસ્ટિક થીમ અંતર્ગત પ્રશાસને પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો મૂકી દીધો, પરંતુ તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે તેમના વ્યવસાય સાથે જોડાયેલા હજારો લોકોની રોટી રોજી છીનવાતી હોવાથી તેમને થોડી મુદત આપવી જોઈએ. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust, a professional accountant, always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે.
ફુગાવાના ભય દ્વારા પ્રેરિત ગવર્નર ઉર્જિત પટેલના વડપણ હેઠળની આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને 6.25% કર્યો છે. ભારતીય સેન્ટ્રલ બેંક દ્વારા 4.5 વર્ષમાં આ પહેલું અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે 4 વર્ષની મુદત દરમિયાન પણ સૌ પ્રથમ હતું. દેશના સ્પેસ પ્રોગ્રામમાં મોટા પાયે પ્રોત્સાહન આપતા કેન્દ્રીય કેબિનેટ આગામી 4 વર્ષમાં 30 PSLV અને 10 GSLV એમ કે 3 રોકેટ લોન્ચ કરવા માટે 10,911 કરોડ રૂપિયાની નાણાકીય મંજૂરી આપી દીધી છે. સરકાર ઇસરો સ્પેસ પ્રોગ્રામમાં ખાનગી ભાગીદારોને પણ પ્રોત્સાહન આપી રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ધિરાણકર્તા પાસેથી અરજી દાખલ કર્યા બાદ વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે. બિડિંગ પ્રક્રિયા દ્વારા નવા માલિકને શોધવા માટે એક રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિડિયોકોન રૂપિયા 20,000 કરોડ બેંકના લીધા છે અને તે તેના લેણાની ચૂકવણી પણ અનિયમિત રીતે કરે છે. આર્મીએ 3 શંકાસ્પદ ત્રાસવાદીઓને માર્યા છે જ્યારે તેઓ પાકિસ્તાનથી ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ખાનબલ વિસ્તારમાં રોશની પોસ્ટ સાથે LOC નજીક શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં આવ્યા પછી સુરક્ષા દળોએ ઘૂસણખોરોને પડકાર્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના અધિકારીઓને રાજ્યમાં રૂપિયા 6,000 કરોડના ખાદ્યાન્ય પાર્કની સ્થાપના માટે બાબા રામદેવના પતંજલિ આયુર્વેદની પ્રક્રિયામાં ઝડપથી કાર્યવાહી કરવા જણાવ્યું છે. પતંજલિએ યોગી સરકારના અસહકારનો ઉલ્લેખ કરીને અને જમીનના સ્થાનાંતરણ માટેની મંજૂરીમાં વિલંબ કર્યો હોવાને કારણે પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાનું વિચાર્યું હતું. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સિંગાપોરમાં સત્તાવાર એશિયન બેઠક 7 જૂનના રોજ તેની બીજી મીટિંગ યોજશે. ચતુર્ભુજ સુરક્ષા સંવાદને ફરી જીવંત કરવા માટે નવેમ્બર 2017 પછી આ 4ની પ્રથમ બેઠક હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન ખાતે આ વર્ષે ઇફતાર પાર્ટીનું આયોજન નહીં કરે. રાષ્ટ્રપતિએ નિર્ણય કર્યો છે કે રાષ્ટ્રપતિ ભવન જેવા જાહેર મકાનમાં કરદાતાના ખર્ચે કોઈ ધાર્મિક ઉજવણી અથવા વિધિઓ રાખવામાં આવશે નહીં. ભાજપના પ્રમુખ અમિત શાહ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ઠાકોરને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા. આ બેઠકને ખૂબ મહત્વ સાથે જોવામાં આવે છે કારણ કે બંને સાથીઓમાં કેટલાક સમયથી કચવાટ ચાલે છે. દેશના ડ્રગ ક્રાઇમ રેગ્યુલેશનમાં સુધારો કરવામાં પ્રયાસ રૂપે કેન્દ્ર સરકાર નિયમનકાર નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇઝિંગ ઓથોરિટીના પુનર્ગઠન માટે તૈયાર છે. અમલીકરણ અને બજારની દેખરેખને મજબૂત કરવા માટે 4 પૂર્ણ સમયના સભ્યો અને 3 અન્ય સભ્યો સાથે બોર્ડ અથવા કાઉન્સિલને બદલવામાં આવશે. વધતા કાયદાના અમલ દ્વારા હિંસક ગુનાઓમાં ઘટાડાને કારણે 2018 ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારત 163 દેશોમાં 4 સ્થાનથી 137 અંક ઉપર પહોંચ્યું છે. 2008થી આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ રહ્યો છે, જ્યારે સિરિયા એ જ સ્થિતિમાં નીચે રહ્યું છે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. પીએમ જસ્ટિન ટ્રુડો વિવાદાસ્પદ ટ્રાન્સ માઉન્ટેન પાઇપલાઇન બનાવવા માટે આગામી ચૂંટણીમાં લિબરલ્સના ટેકાનો જોખમમાં મૂકવા તૈયાર છે. ટ્રુડો આ પ્રોજેક્ટ બાંધવા માટે નિર્ધારિત છે અને પાઇપલાઇન સામેનો વિરોધ 2019માં પાર્ટીને રાજકીય નુકસાન કરી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી નથી. FBIના ભૂતપૂર્વ ડિરેક્ટર જેમ્સ કોમીએ ચેતવણી આપી છે કે કેનેડાની 2019ની ફેડરલ ચૂંટણીમાં રશિયાની દખલગીરીના ભય વિશે ચિંતા કરવાની જરૂર છે. કોમીએ એવો કોઈ દેશનો ઉલ્લેખ કર્યો છે કે જે ઉદારવાદી, લોકશાહી અને પશ્ચિમી મૂલ્યોનું ધ્યાન રાખે છે. અગ્રણી નાટો સંશોધકોએ અગાઉ કેનેડાને તે વિશે ચેતવણી આપી હતી. કેનેડિયન સશસ્ત્ર દળોએ તેના સૈનિકોને રકસેક્સ અને સ્લીપિંગ બેગ કિટ્સ પાછા મોકલવા આદેશ આપ્યો છે, જેથી સાધનની અછતને કારણે તેઓ ફરીથી વિપરીત કરી શકાય. CAFએ દાવાઓ નકારી કાઢ્યો હોવા છતાં સંરક્ષણ પ્રધાન હરજીત સજ્જને અગાઉ જાહેર કર્યું હતું કે તેમના 2017માં સરકારે નવા લશ્કરી ગિયર પરનું આયોજન કરતા 2.3 અબજ ડોલરનો ઓછો ખર્ચ કર્યો હતો. ફેડરલ સરકારે શાંતિપૂર્ણ રીતે એક જ શસ્ત્ર કંપની દ્વારા બનાવેલ વર્ચ્યુઅલ સામાન રાઇફલના માલિકો માટે 3 વર્ષની માફી રદ કરવાના આદેશને પસાર કર્યો છે. આ કાયદો એ જ દિવસે આવે છે જ્યારે સરકારે સ્વિસ સર્જિત અર્ધ ઓટોમેટિક રાઇફલના 16 મોડેલ પર પ્રતિબંધ મૂકવાનું બિલ રજૂ કર્યું હતું.
ઇલેક્શન કેનેડાએ એક ડઝન ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ અને એનડીપી નેતૃત્વના પ્રતિયોગીની યાદી આપી છે, જેઓના હજુ પણ તેમના અગાઉના અભિયાનોમાંથી નાણાં લેવાના નીકળે છે. જૂથનો સૌથી મોટો દેવાદાર ટોરીનો પ્રતિસ્પર્ધી કેવિન ઓલરી છે. ચૂંટણી કેનેડાએ અવેતન દાવા માટેના પરિણામોની ચેતવણી આપી છે. સ્ટેટિસ્ટિક કેનેડાએ જાહેરાત કરી છે કે એપ્રિલ મહિનામાં દેશની વેપારી ખાદ્ય અડધાથી ઘટીને 1.9 અબજ ડોલર થઈ ગઈ હતી, જે માર્ચમાં 3.9 અબજ ડોલર હતી. મેટલ્સ અને નોન મેટાલિક ખનિજ ઉત્પાદનો, કન્ઝ્યુમર ગુડ્સ અને એનર્જી પ્રોડક્ટ્સના નિકાસ દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું. નિકાસ 1.6% વધીને રેકોર્ડ 48.6 અબજ ડોલરનો વધારો થયો છે. ઓન્ટેરિયોના ચૂંટણી નિયમો હેઠળ કોઈ ત્રીજા પક્ષકાર તરીકે રજીસ્ટર્ડ ન હોય તેવા 2 ડઝન જૂથો શાંતિપૂર્ણ પ્રાંતીય ચૂંટણી પ્રચાર દરમિયાન ફેસબુક જાહેરાતો સાથે મતદારોને લક્ષ્યમાં રાખ્યા છે. ચૂંટણીઓ દરમિયાન ચાલી રહેલા રાજકીય જાહેરાતોમાં કોઈ પણ જૂથ $500 કરતાં વધુ ખર્ચ કરે તેણે ત્રીજા પક્ષ તરીકે નોંધણી કરવી જરૂરી છે. લિબ્રા સરકાર મોબાઈલ ફોન પ્લાનની કિંમતમાં ઘટાડો કરવાની અને કેનેડિયન સામગ્રીમાં વધુ મદદ આપવા માટે ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓને પ્રભાવિત કરવા વિચારી રહી છે. દેશના પ્રસારણ નિયમોના આધુનિકરણ માટે 7 નિષ્ણાંત સભ્યોની પેનલની નિમણૂક કરવામાં આવશે. વર્લ્ડ કેનેબિસ કોંગ્રેસે 450 મેરુઆનાના ઉદ્યોગના ટાઇટલ્સની યજમાત કરી છે, કારણ કે તેઓ આગામી સપ્તાહમાં ન્યૂ બ્રુન્સવિકમાં એક સ્પર્ધાત્મક કાનૂની બજારથી કેનેબિસ વેચાણનું કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરે છે. હેલ્થ કેનેડા ચાહે છે કે મેરુઆનાનું પેકેજ સિંગલ અને લોગો સ્વાસ્થ્યની ચેતવણી સિવાયની છબી અથવા ગ્રાફિક્સ વિના એક સમાન રંગે હોવું જરૂરી છે. મોન્ટ્રિયલ અને લાવલમાં 57 પબ્લિક ડેકેર કેન્દ્રના કામદારો દ્વારા અનિશ્ચિત હડતાલ શરૂ કરવાની અપેક્ષા છે. કામદારોના સંઘે એવી દલીલ કરી છે કે કામની શરતો અને વરિષ્ઠતા અંગેના વાટાઘાટોમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. જો કે વેતનનો મુદ્દો સમાધાન થયો છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. Actor Kartikaryan, who is riding high after the success of his last film, Sonu Ke Tee To Ke Sweetie, says there is nothing wrong between him and his mentor and director, Lav Ranjan. Kartik was interacting with the media at the GQ 100 Best Dressed Awards 2018 here in Mumbai on Saturday. On the buzz around a fallout between the two, due to monetary issues, Kartik said, Mera aur Lav sir ka aaj tak discussion nahi hua hai paiso ko lekar. So I don't know ye kahan se kya aa raha hai. एंड मतलब हम दोनों ने करियर साथ में शुरू किया है तो पैसों का कभी भी डिस्कशन हुआ नहीं और आगे भी फ्यूचर प्रोजेक्ट भी जो हम लोग करेंगे उसमें कभी नहीं होगा. विच वन? मैं कुछ कमेंट नहीं करना चाहूँगा अभी किसी बारे में, बट ये सब स्पेक्यूलेशंस हैं, सारी बातें पता नहीं कहाँ से आ रही हैं. But there's nothing wrong between me and Lav sir, and I think hum jaise pehle the waise abhi bhi hai. Kartik was happy to attend the event as being on the GQ Best Dressed list had been his childhood dream. He came despite a ligament injury. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. Superstar Shah Rukh Khan, who is a father of three, Aryan, Suhana and Abram, says children should hear their own music and believe in their own dreams. Abram turned 5 on Sunday and Shah Rukh tweeted a photograph of his youngest son, whom he calls his sunshine. My sunshine turns 5 years today, but he thinks he's 9. Please do not tell him otherwise if you meet him. Children should hear their own music, sing their own songs and believe in their own little dreams. And yeah,
hug their papa a lot, Shah Rukh wrote alongside the image. Mom Gauri Khan also shared some pictures and just wrote, "Happy birthday, my gorgeous." Shah Rukh married Gauri in October 1991. They have a son, Aryan, and daughter, Suhana. In 2013, they became parents of their third child, Abraham, who was born through surrogacy. On the acting front, Shah Rukh will next be seen in Anand L. Rai's upcoming film Zero, along with Anushka Sharma and Katrina Kaif. Karol Bagh Jewelers, ਗਹਿਣਿਆਂ ਦੇ ਲੇਟੈਸਟ ਡਿਜ਼ਾਈਨ ਲਈ ਪਹਿਲੀ ਚੁਆਇਸ ਸੋਨੇ ਅਤੇ ਹੀਰੇ ਦੇ ਸੈੱਟ ਚੂੜੀਆਂ ਅਤੇ ਕੜੇ ਚੇਨ ਜੜਾਊ ਸੈੱਟ ਅਤੇ ਹੋਰ ਵੀ ਕਈ ਗਹਿਣਿਆਂ ਤੇ ਸਪੈਸ਼ਲ ਡਿਸਕਾਊਂਟ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਚੁਆਇਸ ਬਿਹਤਰੀਨ ਸਰਵਿਸ ਅਤੇ ਸਭ ਤੋਂ ਵਾਜਿਬ ਰੇਟਾਂ ਲਈ ਆਓ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ ਅਤੇ ਰੂਪ ਜਵੈਲਰਸ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ 1098 ਪੀਟਰ ਰੋਬਰਟਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ ਰੂਪ ਜਵੈਲਰਸ 503 ਰੇ ਲੋਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ